વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે આપણે બનાવીશું એક ગુજરાતી શાક, કાજુ કારેલાનું શાક. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આ શાક બહુ જ સરસ લાગે છે, તો એના માટેની સામગ્રી જોઈ લઈશું. તો મેં 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે અને એને મેં આ રીતે છાલ સાથે જ કાપી અને પતલા પતલા કાપ્યા છે. અને આ રીતે એને કાપી અને પછી એને મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખી અને મીઠાવાળા કરી ચોરી અને 2 થી 2 કલાક રહેવા દીધા છે, જેથી એમાંથી વધારાની કડવાશ નીકળી જાય અને શાક આપણને બહુ કડવું ના લાગે. અને હવે એને 2 થી 3 વખત ચોખ્ખા પાણીમાં ધોઈ પછી આપણે ઉપયોગમાં લેવાના છે, જેથી એની કડવાશ ઓછી થઈ જાય. વઘાર કરવા માટે આપણે તેલ લઈશું. 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લેવાનું છે. આપણે કારેલામાં ઓલરેડી મીઠું નાખ્યું છે એટલે અંદર મીઠું ભળી ગયું હશે, એટલે માપસર જ મીઠું લેવાનું છે. 1 ટીસ્પૂન જેટલું જીરું વઘાર કરવા માટે લઈશું. ચપટી હિંગ લઈશું. 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લઈશું. 1/2 ટીસ્પૂન હળદર. 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર. અને 2 ટેબલસ્પૂન જેટલો ગોળ લઈશું. ગોળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને મેં 15 થી 20 નંગ જેટલા કાજુના ટુકડા લીધા છે. શાક અગર માટે તાવડી ગરમ કરવા મૂકી દીધી છે. 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. પહેલાં આપણે એમાં કાજુ ફ્રાય કરી દેવાના છે. કાજુને આપણે ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને તળી દેવાના છે, જેથી કાજુ એકદમ સરસ ક્રિસ્પી બની જાય અને શાકમાં એકદમ સરસ લાગે છે. તમે એમ જ કાજુ નાખી દેશો તો એ શાકમાં કાજુનો ટેસ્ટ એટલો બધો સારો નહીં લાગે. તો તમારે કાજુ આ રીતે જ તળી અને પછી ઉપયોગમાં લેવાના. બે એક મિનિટમાં કાજુ એકદમ સરસ તળાઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગુલાબી રંગના કાજુ થઈ ગયા છે. ક્રિસ્પી કાજુ એકદમ સરસ લાગે છે શાકમાં. હવે આપણે કાજુ તળાઈ ગયા છે તો આપણે ડીશમાં કાઢી લઈશું. બધા કાજુ આ રીતે લઈ લઈશું. તેલ વધારે લાગે તો થોડું લઈ લેવાનું. 1 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. હવે એમાં વઘાર કરવા માટે આપણે જીરું મૂકી દઈશું. જીરું તતડે પછી આપણે એમાં હિંગ નાખી દઈશું. હળદર નાખી દઈશું. અને આપણે કારેલાને જે ધોઈ અને નિતારી દીધા છે એ એડ કરી દઈશું. આ રીતે મીઠાવાળા કરીને કારેલાને ઉપયોગમાં લેવાથી કારેલા બહુ કડવા નથી લાગતા. બધા કારેલાને આ રીતે લઈ લઈશું. મીઠું આપણે ઓલરેડી અંદર નાખ્યું છે એટલે થોડુંક જ મીઠું નાખવાનું અને પછી જરૂર જણાય તો ચાખીને નાખવાનું, કેમ કે 2 કલાક આપણે મીઠાવાળા કર્યા હતા એટલે અંદર મીઠું સરસ ભળી ગયું હોય છે. બરોબર હલાવી અને ઢાંકણ ઢાંકી અને એને ચડવા દઈશું. ચાર એક મિનિટ સુધી આપણે ચડવા દઈશું શાકને ધીમા તાપે. ચાર એક મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે શાક હલાવી દઈશું. શાક બરોબર હલાવી દીધું છે. ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ આપણે એને જળવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે જોઈ લઈશું, કેમ કે આપણે પાણી બિલકુલ નાખ્યું નથી એટલે વચ્ચે વચ્ચે હલાવતું રહેવું પડે, નહીં તો ચોંટી જાય. અને પાણી એડ કરીએ તો આપણું શાક કડવું લાગે. કારેલાના શાકમાં હંમેશા પાણીનો કોઈ દિવસ ઉપયોગ કરવાનો નહીં. કારેલા લગભગ ચડવા આવ્યા છે. હવે આપણે એમાં ગોળ એડ કરી દઈશું. ગોળની ચાસણી થશે એટલે આપણે કારેલાની જે બહારનું પડ છે એકદમ સરસ ગળચટું અને ક્રિસ્પી બની જશે, એની પર ગોળનું કોટિંગ થઈ જશે. એટલે હવે આપણે 2-1 મિનિટ સુધી એને ઢાંકી અને ગોળને ઓગળવા દઈશું. 2-1 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈશું. ગોળ લગભગ ઓગળી જવા આવ્યો છે. આપણે હલાવી અને બધો જ ગોળ ઓગળે
પછી જેમાં બીજા મસાલા એડ કરવાના છે, 2-1 મિનિટ સુધી આપણે એને આમ જ ખુલ્લા રાખી અને થવા દઈશું, જેથી ગોળની એકદમ સરસ ચાસણી થઈ જાય અને કારેલામાં એકદમ સરસ ભળી જાય. 2-3 મિનિટ આપણે આ રીતે જ થવા દઈશું. તમે જોઈ શકો છો 3-1 મિનિટ પછી ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે અને ચાસણી જેવું થઈ ગયું છે. એકાદ મિનિટ ફરીથી ઢાંકી રાખીશું. 1-1 મિનિટ પછી આપણે જોઈ લઈશું કારેલા એકદમ સરસ ચડી ગયા છે, ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે, સરસ ચાસણી જેવું પણ થઈ ગયું છે. હવે આપણે બધા મસાલા કરી દઈશું. લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. કરેલાના શાકમાં ધાણા જીરાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. બરોબર મિક્સ કરી અને આપણે એને થવા દઈશું મિક્સ. બે થી 3 મિનિટ આ રીતે આપણે એને થવા દઈશું, જેથી મસાલા બધા સરસ મિક્સ થઈ જાય. ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ આપણે એને આ રીતે થવા દઈશું. 2-3 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે અને બધા મસાલા પણ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે સેજ ફાસ્ટ ગેસ કરી અને આપણે એને 1-1 મિનિટ સુધી આ રીતે થવા દઈશું, જેથી ગોળનું પાણી બધું બળી જાય અને એકદમ સરસ કોરું શાક થઈ જાય. 1-1 મિનિટ પછી તમે જોઈ શકો છો બધું જ રસો બળી ગયો છે ગોળનો અને એકદમ સરસ શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે છેલ્લે એમાં કાજુ એડ કરી દઈશું. કાજુ તળીને નાખ્યા હતા એ કાજુ એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. બરોબર મિક્સ કરી દઈશું. 1-1 મિનિટ સુધી આપણે આ રીતે રહેવા દઈશું. આ શાક હંમેશા ધીમા ગેસે જ કરવાનું. 1-1 મિનિટ પછી આપણું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે. બરોબર મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો ગોળની ચાસણી જેવું થઈ ગયું છે અને ઉપરનું પડ એકદમ સરસ ગોળવાળું થઈ ગયું છે, એટલે એકદમ સરસ ક્રિસ્પી પણ બની ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને શાકને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ શાક રોટલી સાથે ભાખરી સાથે બહુ સરસ લાગે છે. ગળ્યું શાક કારેલાનું, કાજુ કારેલાનું શાક એકદમ સરસ તૈયાર છે.